નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થતા નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં ભાજપ શહેર પ્રમુખ સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠાના થરાદના ભોરેલામાં મહિલાએ અગ્નિ સ્નાન કરતા તેનું મોત થયું હતું. મહિલાને તેના પતિ અને સાસરિયાના લોકોએ સળગાવી હોવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે આક્ષેપને પગલે થરાદ પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. ગીર સોમનાથમાં દલિત યુવકને કારમાં સળગાવી મોત નિપજાવવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેને ઝડપી લીધો છે તો પોલીસે આરોપી દેવાયત જોટાવાની ધરપકડ કરી છે. ગત સપ્તાહે કાર સાથે ભરત ગોહિલને સળગાવી દેવાયો હતો. ત્યારે આ કેસમાં હજુ ચાર આરોપીઓ ફરાર છે, જેને પકડવા પોલીસે ટીમ બનાવી તજવીજ હાથ ધરી છે. જામનગરના ભોયવાડામાં ગુરૂવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ. એક મકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાંઈ દ્રષ્ટિ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટરને જાહેરમાં માર માર્યો. કોન્ટ્રાક્ટરે પોતાની સોસાયટીમાં લકી ડ્રોના કૂપન ન વેચવા મુદ્દે થોડા દિવસો અગાઉ યુવકોને ટપકાર્યા હતા, જેથી તેમના સાગરીતોએ ઓફિસમાં માર મારી ઓફિસ બહાર કોન્ટ્રાક્ટરને જાહેરમાં જ માર માર્યો. સચિન વિસ્તારમાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને જે માર મારવાની ઘટના હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં અજાણ્યા શખ્સ કોન્ટ્રાક્ટરને શરૂઆતમાં ઓફિસમાં માર મારે છે અને ત્યારબાદ તેને બહાર કાઢીને ઓફિસ બહાર જાહેરમાં પણ લાકડાના ફટકા સહિતના દંડા વડે માર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. તો સીસીટીવીના આધારે પોલીસે આ અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે. વલસાડમાં અકસ્માતના સીસીટીવી જે દ્રશ્યો હતા તે કેદ થયા, જેમાં પૂરઝડપે આવી રહેલી એક કારે ચારથી પાંચ વાહનોને અડફેટી લીધા. એક રાહદારી પણ ઝપેટમાં આવી ગયો હતો. રાહદારીએ ઇજા પહોંચી હતી, જેને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યારે આ મામલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. વલસાડના નાહુલી ગામમાં પટેલ પરિવારને બંધક બનાવીને ધરપાડુઓએ 11.25 લાખથી વધુની લૂંટ કરી ફરાર થઈ ગયા. લૂંટારો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં પરિવારને ઘાતક હથિયાર અને બંદૂક વડે બાંધમાં લઈને એક રૂમમાં પૂરી દઈ લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. તો ઘરના માલિકે બાદમાં પોલીસને ફોન કર્યો હતો. પોલીસ ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે આવી પહોંચી હતી અને લૂંટારોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના માંગરોળમાં નવાપુર વિસ્તારમાં લાખાણી કંપનીમાં આગની ઘટના બની હતી. બોઇલર લીકેજ થતા આગ લાગી હતી, જેના કારણે કંપની બળીને ખાખ થઈ ગઈ. નર્મદા ડેમની સપાટીમાં હાલ સતત ઘટાડો થઈ રહ્યો છે. 108.45 મીટર સપાટીથી તેની લેવલ જે નીચે જઈ રહ્યું છે, ત્યારે રોજ 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને કેનાલોમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે, ત્યારે સરકારે કેનાલો ફરતે પોલીસ પહેરો પણ ગોઠવી દીધો છે. એક તરફ ગુજરાત સરકાર પાણી બચાવવા માટે માંગી રહ્યું છે, તો બીજી બાજુ સ્થાનિક અધિકારીઓની નિષ્કાળજી અને ભ્રષ્ટાચારના કારણે ગરૂડેશ્વર નજીકના આમદલા ગામે સબમાઇનોર કેનાલ લીકેજ થતા ખેતરોમાં તેના પાણી ફરી વળ્યા. નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી 15 માર્ચ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર બોરીબંધ બાંધવામાં આવ્યું છે, જેને લઈને રોષે ભરાયેલા ખેડૂતોએ ફતેવાડી કેનાલ પર વિરોધ નોંધાવ્યો. આ ઉપરાંત ધારાસભ્યે પોતાના વિસ્તારમાં વધુ પાણી છોડાવતા હોવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
राज्य में गर्मी प्रमाण वध्यु छे। सौराष्ट्र दरियाकांठाना विस्तारों में हीटवेव की आगाही छे। राज्य में सौथी गरम शहर पोरबंदर रह्यु जेनुं महत्तम तापमान 38.4 डिग्री नोंधायो, ज्यारे अमदावाद में 35.9 डिग्री तो भूज में 38 डिग्री तापमान नोंधायो अने सुरेन्द्रनगर तेमज राजकोट में 37.3 डिग्री तापमान नोंधायो छे। चीनी आ विद्यार्थी अमदावाद आवीने हिंदी शीखी रहा छे, त्यारे साथे ज तेओ भारतीय संस्कृति ने समझवा लोको साथे वातचीत वधारी रहा छे। अमदावादनी एंटरप्रीनरशीप डेवलपमेंट इंस्टीट्यूट में हिंदी शीखी रहेला आ चाइनीज विद्यार्थी भारत अने चीन वच्चेना खास करीने व्यापारीय संबंध छे तेने वधु मजबूत करी रहा छे। नौकरीनी तक शोधवा चीनथी आवेला केटलाक विद्यार्थीओ हिंदी उपरांत उर्दू, तमिल, तेलुगु, बंगाळी भाषा पण शीखी रह्या छे। चीनी विद्यार्थीनुं मानवुं छे कि भारतनी इकोनॉमीमां दिवसेने दिवसे तेनी मजबूताई जे छे ते वधी रही छे, त्यारे आगामी भविष्यमां चाइनीज रोकाणकारो भारत प्रत्ये आकर्षाई शके छे। સાવરકુંડલા ગારિયાધાર રોડ સાવજો રસ્તા પરથી જે પસાર થતા હોય તેવો વીડિયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રોડની બંને બાજુએ ઉભેલા વાહન ચાલકો માટે પણ જંગલના રાજાને સાક્ષાત જોવાનો મોકો મળ્યો। ધૂળેટીના પર્વ પર બાપુનગરના કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના નિવાસસ્થાને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી। પૂર્વ વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ સહિત હિંમતસિંહ પટેલના શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સૌકોઈ તિલક હોળી કરીને ધૂળેટીની શુભકામના પાઠવી હતી। પૂર્વ આઈપીએસ જીજી વણઝારા અને તેમના ભાઈ કેજી વણઝારાએ તલવાર પર હાથ અજમાવ્યો હતો। બંને ભાઈઓ હોળીના રંગમાં રંગાઈ તલવારબાજીના કરતબ દેખાડ્યા હતા। આ તરફ હોળીના પર્વે નેતાજીની કરતબ જોવા મળી હતી। શંકર ચૌધરીએ તલવાર ચલાવી, તેઓએ તલવાર અને લાઠી પર પણ હાથ અજમાવ્યો। પોરબંદરના સાંદીપની ખાતે આવેલ શ્રીહરિ મંદિરમાં કથાકાર રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી થઈ હતી। હરિમંદિર ખાતે હોળીના ગીતોના રસપાન સાથે રંગોના આ પર્વની ઉજવણી કરાઈ હતી। સમગ્ર દેશમાં લોકો ધૂળેટી મનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતી ફિલ્મોના કલાકારો પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। ગુજરાતી ફિલ્મોના સ્ટાર્સ અનોખા અંદાજમાં ધૂળેટી મનાવી રહ્યા હતા। અમદાવાદમાં બંસીગીટ ખાતે યુવાનોએ અનોખી રીતે હોળી રમી હતી। ગાયના ગોબર અને ગૌમૂત્રથી બાળકો તથા યુવાનોએ હોળી રમી। ગૌમૂત્ર અને ગોબરથી સ્કીન અને શરીરને થતા અનેક ફાયદાઓ અને પાણીની બચતના સંદેશ સાથે આ રીતે હોળી રમવાનું આયોજન કરાયું હતું। ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે અમદાવાદમાં ગુજરાત ફિલ્મ કલાકાર ભાવિની જાની તથા સામાજિક કાર્યકરોએ અનાથ બાળકો સાથે ધૂળેટી મનાવી। અનાથ બાળકોએ રંગોના આ પર્વને મન ભરીને માણ્યો હતો। નર્મદા જિલ્લામાં આદિવાસી લોકોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ધરૈયાનું રૂપ ધારણ કરી પરંપરાગત નૃત્ય સાથે ધૂળેટીના પર્વનો ઉત્સવ મનાવ્યો હતો। જો કે આ પ્રથા હાલ લુપ્ત થઈ રહી છે, ત્યારે નર્મદાનું ધમાલ ગ્રુપ દર વર્ષે પરંપરા રૂપે હોળીનો પર્વ મનાવે છે। તેમની આ વેશભૂષા અને તેમના નૃત્યે લોકોમાં આકર્ષણ જમાવ્યું। યાત્રાધામ શામળાજીમાં પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો ધૂળેટીનો પર્વ। ભગવાન શામળાજીને પણ અબેલ ગુલાલ અને કેસુડો છાંટી હોળીની ઉજવણી કરાઈ, તો ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી કરવામાં આવી હતી। ભાવનગરમાં પણ નાના મોટા સૌએ ધૂળેટીની ઉજવણી ધામધૂમથી કરી હતી। ભાવનગરના માર્ગો પર રંગોની છોડો ઉડાડીને લોકો એકબીજા સાથે રંગો રંગીને ધૂળેટીના પર્વને ઉજવ્યો હતો। નગરજનો દ્વારા રંગેચંગે ધૂળેટીના પર્વને ઉજવણી કરવામાં આવી હતી। ધૂળેટી પર્વ અંબાજીમાં પણ ઉજવવામાં આવ્યો। આ પર્વે લોકોએ કેમિકલવાળા રંગોનો બહિષ્કાર કર્યો અને અબિલ ગુલાલ જેવા સૂકા રંગથી નાના મોટા સૌ કોઈએ ઉજવણી કરી હતી। કેમિકલયુક્ત કલરથી ચામડીને નુકસાન થતું હોવાના કારણે લોકોએ ઇકો ફ્રેન્ડલી રંગોની ધૂળેટીની ઉજવણી કરી। જામખંભાળિયામાં નાના મોટા સૌ કોઈએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। લોકોએ સૂકા કલર વડે ધૂળેટીની ઉજવણી કરી હતી, તો લોકો ડીજેના તાલે ઝૂમતા પણ જોવા મળ્યા।
जामनगर में धुळेटी पर्व भारे हर्षोल्लास उजात शहरीजनों रंगों की होली में मन मूकीने एकबीजा ने रंगे रंग्या था। नाना बाळको युवाधन सहित लोग एकबीजा पर रंगों वरसाद करता नजरे पड़ा। जामनगरना सांसदे पाणीना बचाव साथे तिलक अने गुलाल जेवा रंगोथी रमवा माटेनी अपील करी हती। खूबीनी वात ए हती के लोको स्वयं पाणी बचावा माटे काचा रंगो अने गेरूथी रमीने आनंद लीधो हतो। देवभूमि द्वारकामां अजाम कल्याणपुर पंथकना भाटिया गामे धुळेटीना पर्वे सवारथी ज मलकुतिस्तीनी जे आयोजन हतु ते करवामां आव्युं हतु। तो मलकुस्ती जे खास अहीं आकर्षण जमाव्युं हतु। छेल्ला घणा वर्षोथी स्थानिको द्वारा आसपासना विस्तारोमां रहेता युवानो अने कुस्तीबाजो माटे आ मलकुस्ती योजवामां आवी छे। सूरतना सिटीलाल विस्तारमां केमिकलयुक्त रंगोने बदले लोकोए मुलतानी माटी चंदन वगैरे जेवी प्राकृतिक चीजवस्तुओथी धुळेटी मनावी हती। अहीं अवाल वृद्ध सौए मुलतानी माटी वडे धुळेटी रमी हती। तेमज सोसायटीना सभ્યો રેન્ડાન્સમાં ઝૂમી ઉઠ્યા। ભાવનગરમાં પણ નાના મોટા સૌકોએ ધૂળેટીના પર્વને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો। ભાવનગરના માર્ગ પર રંગોની છોડો ઉડાડીને લોકો એકબીજાને રંગતા જોવા મળ્યા હતા। નગરજનો દ્વારા રંગીજંગે ધૂળેટીના પર્વની રંગબેરંગી કલરો સાથે ઉજવણી થઈ। અમદાવાદમાં રાજસ્થાની સમાજના લોકો દ્વારા ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ઓઢો ખાતે મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારો એકઠા થયા હતા અને હોળી નિમિત્તે ફાગ મહોત્સવનું આયોજન કર્યું હતું। રાજસ્થાની મહિલાઓ ભાઈઓ સહુ કોઈએ સાથે મળીને જે ખાસ રમત રમે છે અને આ નૃત્યમાં વિવિધ લોકો વેશભૂષા પણ ધારણ કરે છે। ગીર મહોત્સવમાં આકર્ષણનું જે કેન્દ્ર હોય છે તે જોવા મળતું હોય છે, ત્યારે આવી વેશભૂષા દ્વારા સમાજને સંદેશ આપવાનો પણ પ્રયત્ન કરાય છે। બોરસદમાં આવેલ વૃદ્ધાશ્રમમાં યુવાનોએ અહીં રહેતા વડીલોના બેરંગ જીવનમાં ખુશીઓના રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો। યુવાનોએ વહેલી સવારે વડીલોને કુમકુમ તિલક કરી ગિફ્ટ આપીને અનોખી રીતે હોળી મનાવી હતી। યુવાનોના આ નાનકડા પ્રયાસે નિરાધાર વડીલ વૃદ્ધની આંખોમાં ચમક લાવી દીધી। દાહોદના ઝાલોદ તાલુકાના રણિયાર ગામના આદિવાસીઓમાં હોળીના દિવસે અંગારા પર ચાલવાની પરંપરા છે અને આવું કરવાથી તેમની માનતા પૂરી થાય છે તેવું તેઓ માની રહ્યા છે। ત્યારે અહીંના આદિવાસીઓને શ્રદ્ધા છે કે તેઓ દર હોળીએ અંગારા પર ચાલવાથી તેમની માનતા પૂરી થાય છે અને તેમને પગમાં છાલા પણ નથી પડતા। વલસાડના તિથલ દરિયા કિનારે રંગોના તહેવાર હોળીની રંગીલી ઉજવણી થઈ હતી। રંગાયેલા ચહેરાઓ અને ડીજેના તાલથી ઝૂમતા અખિલૈયાઓના તમામ દ્રશ્યોથી તિથલનો જ દરિયો હતો તે દરિયા કિનારો ધૂળેટીના રંગમાં રંગાઈ ગયો। બ્રેકમાં સ્વાગત છે। સમાચારમાં આગળ વધી રાજ્યમાં ડૂબવાની સાત ઘટના બની હતી। ડૂબવાથી સાત લોકોના મોત થયા હતા તો નર્મદાના પોઇચામાં નર્મદા નદીમાં બે યુવાનના મોત થયા। બંને યુવાનો વડોદરાના પાદરાના રહેવાસી છે, બંને નર્મદા ફરવા માટે આવ્યા હતા। પોલીસ અને ફાયર વિભાગની ટીમ હાલમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ શોધખોળ શરૂ કરી હતી। તો ડભોઈના ચાંદોદ નર્મદા નદીમાં ડૂબતા બે યુવાનોના મોત, બંને યુવાનો પાદરાના રહેવાસી, સ્થાનિક તરવૈયા બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા। તો ડભોઈના કુકળ ગામે 21 વર્ષીય યુવાન નદીમાં ડૂબ્યો, મિત્ર સાથે નદીમાં નાહવા ગયો હતો। યુવાન ફાયર વિભાગને જે જાણ થઈ હતી ત્યારબાદ તેને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી। માંડવીના બોધાન ગામની ઘટના, જ્યાં તાપી નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા। ધૂળેટીના તહેવારને લઈને યુવકો તાપી નદીમાં નાહવા પડ્યા હતા। તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત નીપજ્યા, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આ ત્રણેય યુવકોના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કઢાયા હતા। મૃતક ત્રણ યુવાનો પૈકી ત્રણેય યુવકો મહારાજના વતની છે। ખેડાના રવાલિયાપુરા ગામમાં કેનાલમાં છ યુવકો ડૂબ્યા હતા, જ્યારે ત્રણ યુવકોનો આબાદ બચાવ કરી લેવાયો હતો। મૃતક છ યુવકો અમદાવાદના હોવાના અને ડાકોર દર્શને જતા હોવાની જાણકારી મળી હતી।
સુરતના પીપોદરા ગામની ઘટના નાહવા પડેલા પાંચ યુવાનો તણાયા હતા. કાંકરાપાર જમના કાંઠાની નહેરમાં નાહવા પડ્યા હતા. પાંચ પૈકી ચાર યુવકોને સ્થાનિકોએ બચાવ્યા હતા, જ્યારે કે એક યુવક લાપતા થયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. તો તમામ સુરતના સિંગણપોરના હોવાનું પણ બહાર આવ્યું છે. પીપોદરા ખાતે સગાના ત્યાં હોળી રમવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આ યુવાનો નહેરમાં ડૂબાયા હોવાની ઘટના બની હતી. રીગબા સમાચારમાં આગળ વધી સમગ્ર દેશ જ્યારે ધૂળેટીના રંગોમાં રંગાઈ રહ્યો હતો ત્યારે આઈટીબીપીના જવાનો પણ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પંજાબના લુધિયાણામાં આવેલા આઈટીબીપીના કેમ્પમાં જવાનોએ એકબીજા પર ગુલાલ છાંટીને ધૂળેટીના પર્વને ઉજવ્યો હતો. જવાનો ડીજેના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. હોળીનો રંગ સમગ્ર દેશવાસીઓ પર ચઢ્યો. દેશની રક્ષા કરતા અને પરિવાર સાથે હોળી ન મનાવી શકતા બીએસએફના જવાનોએ પણ જમ્મુ કાશ્મીર સરહદે હોળીની મજા માણી હતી. જવાનોએ એકબીજાને રંગ લગાવીને હોળીના પર્વને ઉજવ્યો હતો. દેશની સુરક્ષા માટે તૈનાત રહેતા બીએસએફના જવાનોએ ધૂળેટીની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા બીએસએફના કેમ્પમાં જવાનોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરના જે દ્રશ્યો હતા, જ્યાં લોકો શહેરના મુખ્ય માર્ગો પર ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ધૂળેટીના અવસર પર કાશ્મીરના આ દ્રશ્યો આનંદ આપી રહ્યા છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હોળી ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. પાકિસ્તાનમાં લોકોએ પરંપરાગત રીતે હોળી સળગાવી હતી, પ્રગટાવી હતી અને ત્યારબાદ એકબીજાને રંગ ગુલાલ છાંટીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. પાકિસ્તાનના લોકો ડીજેના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં નિવાસ સ્થાને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં સુરક્ષા જવાનો પણ જોડાયા હતા. તો મીડિયા સાથે વાત કરતા રાજનાથસિંહે દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ હોળીની ઉજવણી કરી. તેઓ હંમેશા ભજન કીર્તન કરતા જોવા મળતા હોય છે, તેવી જ રીતે આ વખતે પણ તેમણે ભજન ગાઈને હોળીની ઉજવણી કરી હતી. તેઓ કરતાલ વગાડતા પણ જોવા મળ્યા હતા. આ તરફ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ હોળી ધૂળેટીની મજા માણી હતી. પરિવારજનો અને મિત્રો સાથે નકવીએ હોળીની ભરપૂર મજા માણી. રંગો સાથે અહીંના નૃત્યનો પણ માહોલ જામ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. સીએમ યોગી ધૂળેટીની ઉજવણી કરવા માટે ગોરખપુર પહોંચ્યા હતા, જ્યાં હજારો લોકોની સાથે તેમણે પૂજા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરપ્રદેશમાં ધૂળેટીની ઉજવણીનો રંગ જામ્યો છે. વિવિધ શહેરોમાં લોકોએ એકબીજા પર રંગ લગાવીને ઉજવણી કરી હતી. ઉત્તરપ્રદેશના આગ્રા, ગોરખપુર અને અલ્હાબાદ શહેરના દ્રશ્યો, જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે એકબીજા પર રંગ લગાવી રહ્યા હતા. ભગવાન કૃષ્ણની નગરી મથુરામાં જામ્યો ધૂળેટીનો રંગ. અહીં પણ ધૂળેટીનો રંગ જોવા મળ્યો હતો. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ધૂળેટીની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા. મથુરામાં આવેલા ભક્તો આસ્થાના અવસર પર ઉત્સાહિત જોવા મળ્યા હતા. વળી ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ધામધૂમપૂર્વક ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી. રંગોની સાથે આધ્યાત્મના આ અવસર પર લોકો મહાકાલેશ્વરના દરબારમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. દિલ્હીના ચાણક્યપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને રંગોના પર્વની ઉજવણી કરી હતી. અમેરિકા તેમજ યુકે સહિતના દેશોથી આવેલા વિદેશી લોકોએ પણ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી રમી હતી. ભારતીય સંસ્કૃતિના દર્શન કરીને વિદેશી મહેમાનો મોહી ઉઠ્યા હતા. પંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદીનું કૌભાંડ સામે આવ્યા બાદ ભારતમાં તેની સામે પગલાં લેવા માંગ ઉઠી રહી છે, ત્યારે અમેરિકામાં નીરવ મોદીને રાહત મળી છે. અમેરિકાની એક કોર્ટે નીરવ મોદીની સંપત્તિ ટ્રાન્સફર ન લેવા માટે આદેશ આપ્યા છે. કોર્ટના આદેશ અનુસાર કોઈપણ લેણદાર અમેરિકામાં નીરવ મોદીની સંપત્તિ જપ્ત નહીં કરી શકે.
छत्तीसगढ़ और तेलंगाणा पुलिस संयुक्त ऑपरेशन में 12 नक्सलियों ने ठार कर पुलिस और नक्सलियों वच्चे बीजापुर में उसूरना पुजारी कांकेर में अथामण थी जेमा पुलिस ने 12 नक्सलियों ने ठार कर सफलता हाथ लगी। नक्सलियों में 6 महिलाओं पर समावेश थाय छे तो हाल पर घटनास्थल पर सर्च ऑपरेशन थई रह्युं छे। तो जानकारी अनुसार आथामण में एक पुलिस अधिकारी शहीद थया छे। रजनीकांतनी अति प्रतीक्षित फिल्म कालानु टीजर रिलीज थयुं छे। आम तो आ टीजर 1 मार्चे रिलीज थवानुं हतुं पण काजीपीठना शंकराचार्य जयेन्द्र सरस्वतीना निधन बाद तेमना सन्मानमां फिल्म टीजर एक दिवस मोडुं रिलीज करायुं। આ ટીઝર શુક્રવારે જ રિલીઝ થયું અને રિલીઝના પહેલા 2 કલાકમાં જ આ ફિલ્મના ટીઝરને 47 લાખ વ્યુઅર્સ પણ મળી ચૂક્યા છે। આ ફિલ્મના પ્રોડ્યુસર રજનીકાંતના જમાઈ ધનુષ છે અને આ ફિલ્મમાં રજનીકાંત અને ડોનની ભૂમિકા જેઓ તેઓ નિભાવતા જોવા મળશે। તામિલ ભાષાની આ ફિલ્મના ટીઝરમાં નાના પાટેકર પણ જોવા મળ્યા છે। સાથે સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, રજા આપશો, નમસ્કાર।